ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આટલી ઉઘાડી પડી જશે એની અમને ખબર નહોતી। ગુજરાત હાઈકોર્ટે કરેલી ટિપ્પણી ભારતીય જનતા પાર્ટી અને સરકાર માટે કેટલી શરમજનક છે એની વાત આ વિડિયોમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાની સરકાર રેપના કેસને અટકાવી તો નથી શકતી, પણ બલાત્કારીઓને સજા અપાવવામાં પણ વહાલા દવલાની નીતિ કોઈ ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખે। અને એવું અમે એટલે કહી રહ્યા છે કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ફાંકા ફોજદારી તો તમે જુઓ કે 12 દિવસની અંદર અમે ચાર્જશીટ કરી દીધી અને બધા જ આરોપીઓને અમે જેલની પાછળ ધકેલી દીધા। માં અંબા પાસે આશીર્વાદ માંગે છે કે જે આરોપી છે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવે અને કાનૂન તેમને ફાંસીની સજા આપે। પરંતુ આ વાહલા દવલાની નીતિમાં આજે ગુજરાત હાઈકોર્ટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગને ખખડાવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તમારી નીતિ અહીંયા કેમ અલગ છે, કારણ કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજના ધારાસભ્ય એટલે ગજેન્દ્રસિંહ પરમાર, આ ગજેન્દ્રસિંહ પરમાર ઉપર 2020માં બલાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો। પોસ્કો તહેત આ આરોપ લગાવવામાં આવ્યો હતો, એટલે કે નાબાલિક દીકરી સાથે બલાત્કાર કરવાનો આ આરોપ તેમના ઉપર લાગ્યો હતો। એફઆઈઆર નહોતી લેવાઈ અને એફઆઈઆર નહોતી લેવાય માટે જ દીકરીની માતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ આજે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે। સરકારને કીધું છે કે 14 ઓક્ટોબર સુધીમાં અમને જવાબ આપવામાં આવે કે કેમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની વિરુદ્ધમાં સરકાર દ્વારા કાર્યવાહી નથી થતી। વાહ હર્ષભાઈ, તમારી આ નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કેમ અલગ છે, કારણ કે બલાત્કારનો કેસ છે, જ્યારે દીકરી સાથે બલાત્કાર થઈ રહ્યો છે અને આ દીકરી સાથે બલાત્કાર થયા બાદ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તા હોવાનો ફાયદો જે છે એ દરેક બલાત્કારી અહીંયા લેતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા તમારી નિષ્ક્રિયતા છે। ક્યાંક એવી કાર્યવાહી કરો કે જેનાથી જસદણમાં પણ દીકરીને એવું લાગે કે હા, ખરેખર ગૃહમંત્રી છે, ગુજરાતની અંદર જે બલાત્કારીઓ છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થશે। વડોદરાની અંદર જે દીકરી સાથે બલાત્કાર થયો હતો તેના ઘર ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચિઠ્ઠી તો લગાડી દીધી કે આ જે ગેરકાનૂની કન્સ્ટ્રક્શન છે તેને અમે તોડી પાડીશું અને 48 કલાકની અંદર જવાબ પણ માંગી લીધો। પરંતુ એ જ આરોપી જે દાહોદમાં છે, દાહોદની એ દીકરી સાથે બલાત્કારનો પ્રયત્ન કર્યો હતો અને દીકરીની હત્યા કરી નાખી, એ પ્રિન્સિપલ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, તમારી જ ભગીની સંસ્થા આરએસએસ સાથે જોડાયેલો હતો, તેના ઘર ઉપર બુલડોઝર ક્યારે ચાલશે, જનતા જવાબ માંગી રહી છે। અરે સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે જસદણ જે આટકોટની અંદર કેસ થયો હતો, કન્યા છાત્રાલયનો આ કેસ, એ દીકરીના આરોપી તો જામીન ઉપર છૂટી ગયા, તમારે પોલીસે શું કાર્યવાહી કરી એનો જવાબ અહીંયા એ દીકરી માંગી રહી છે, કારણ કે ત્યાં આગળ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે પરેશ રાદડિયા, તેને ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે પણ સંબંધ છે અને એ જ નેતા સાથે સંબંધ હોવાના કારણે માત્ર ને માત્ર 25 દિવસની અંદર આ તમારી જ પોલીસની કાર્યવાહી કે કોર્ટે તેને જામીન આપી દીધા। હવે હર્ષભાઈ, વિચારવાનું તમારે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે રીતે બલાત્કારની ઘટનાઓ થઈ રહી છે, પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે। આ પોલીસની નિષ્ક્રિયતા એટલા માટે કહી રહી છું કે દરેક કેસની અંદર અલગ અલગ છે, એ એટલા માટે છે કે જો વડોદરામાં પોલીસ 2 કલાકની અંદર, 2 દિવસની અંદર, 48 કલાકની અંદર જો આરોપીને પકડી શકતી હોય અને એ પણ અજાણ્યા આરોપીને પકડી શકતી હોય તો જસદણની અંદર તો નામજોગ એફઆઈઆર હતી, કેમ નહોતી પકડી? 15 દિવસ થઈ ગયા હતા, આરોપી સામેથી ચાલીને પોલીસ પાસે હાજર થયો જ્યારે એની આગોતરા જામીન રદ થઈ। હર્ષભાઈ, અહીંયા તમારા ક્રાઇટેરિયા કેમ અલગ અલગ છે? આ જવાબ જનતા માંગે છે, એટલા માટે પણ માંગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક
એવું લાગી રહ્યું છે કે અહીંયા વાલા દવલાની નીતિ થઈ રહી છે. તમે ગઈકાલે રાત્રે ગરબામાં ગયા, આખી રાત ગરબા રમવા માટે તમે કહ્યું કે બધા જ આખી રાત ગરબા રમે, પણ એ આખી રાત ગરબા રમ્યા બાદ જે દીકરીઓ પોતાના ઘરે જતી હોય કે ક્યાંક પોતાના જે મિત્રો છે તેમની સાથે જતી હોય, ત્યારે તેમની સુરક્ષાનું શું, આ સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલાં તો એ સંભળાવીએ કે હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટમાં હતા અને રાજકોટમાં ફાંસીની સજાને લઈને શું કહ્યું, કારણ કે ફાંસીની સજા તો તમારે જ અપાવવાની છે, તમારી જ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, અને કદાચ એ પોલીસ એવું પણ ઇન્વેસ્ટિગેશન ન કરે જે રીતે જસદણની અંદર આરોપીને જામીન મળી ગયા, એવી જ રીતે અહીંયા જામીન મળી જાય. પહેલા તમે હર્ષ સંઘવીને સાંભળી લો. અને આજનો દિવસ તો આનંદનો દિવસ છે, આજ તો ગરબા ભી ખેલેંગે ઓર ઘર જાતે જાતે જલેબી ભી ખાયેંગે. જલેબી કોને કોને ભાવે? આ બધાને કઈ મને કઈ દેખાતું નથી બરાબર. જરા જલેબી કોને કોને ભાવે? અચ્છા, નાના નાની 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 દીકરીઓને મારે પૂછવું છે બેટા, જલેબી મીઠાઈની દુકાનમાં બને કે ફેક્ટરીમાં? શું વાત કરે! તો સૌ રાજકોટ વાસીઓ આનંદ કરો, ઉત્સવ મનાવો. આપણે માં અંબાની ભક્તિમાં આ નવે નવ દિવસ માં અંબાના ચરણોમાં વંદન કરીને તમારા સૌની શાંતિ સુરક્ષા અને સલામતી માટે મારી ગુજરાત પોલીસને હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે રાત દિવસ એક કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને મોડી રાત સુધી ગરબા રમાડે છે, અને ઘરે પરત ફરતી વખતે આપ સૌની સુરક્ષા માટે રાત દિવસ એક કરે છે. હમણાં જ વડોદરાની અંદર જે ઘટના બની, માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરેલી કે માં અંબે આ ગુજરાત પોલીસને શક્તિ આપ, તાકાત આપ, અને એ દરિંદાઓ દુનિયાના કોઈ બી ખૂણામાં છુપાયેલા હોય તેને પકડવા માટેની શક્તિ આપ. તમે સૌ બહેનોના આશીર્વાદથી ગુજરાત પોલીસને એ દરિંદાઓને પકડવામાં સફળતા મળી. આજે બી માં અંબાને આ ચરણોમાં વંદન કરીને એક જ મનોકામના માંગી છે કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ, તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે. મારી આપ સૌને વિનંતી છે બહેનો, અને આ મારી નાની નાની દીકરીઓ, આ મારી બહેનોને વિનંતી છે, માંબાની આદ્ય શક્તિમાં આખા ગુજરાતની અંદર સતત માંગ ઉઠી રહી છે કે હર્ષ સંઘવી રાજીનામું આપે. આમ આદમી પાર્ટી રસ્તે ઉતરી રહી છે, કહી રહી છે કે ગુજરાતમાં જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી કામ કરી રહ્યા છે તેને લઈને સવાલ ઊભા કરી રહી છે. આમ તો ઘડતર અને ભણતર આ બંનેને કોઈ ઝાઝો સંબંધ નથી હોતો હર્ષભાઈ. આ એટલા માટે કહી રહી છું કે સતત આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે તમે આઠ ચોપડી પાસ છો, પણ હવે તો જનતાને પણ એવું લાગી રહ્યું છે, કારણ કે એટલા માટે લાગી રહ્યું છે કે દરેક કેસની અંદર બલાત્કાર બલાત્કાર હોય છે, કોઈ પણ દીકરી સાથે થાય, એ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવે, પણ એ બલાત્કાર છે તો એને બલાત્કારની જેમ જ ટ્રીટ કરવામાં આવવો જોઈએ. પરંતુ ના, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આરોપી આવે છે ત્યારે તેને ટ્રીટ કરવાની જે રીત હોય છે, એટલે કે એને સજા અપાવવાની જે રીત હોય છે, તે રીત અહીંયા બદલાઈ જાય છે. એવું કેમ છે હર્ષભાઈ? એ સવાલ પણ તમને લોકો પૂછી રહ્યા છે. અહીંયા આગળ આપણે સાંભળીશું ઈશુદાન ગઢવીને, કારણ કે ઈશુદાન ગઢવીએ તો રાજીનામું માંગી લીધું છે હર્ષ સંઘવીનું, અને કહી રહ્યા છે કે જે રીતે આખું તંત્ર ચાલી રહ્યું છે, આખું ગૃહ વિભાગ ચાલી રહ્યું છે, કારણ કે નવરાત્રિની અંદર સતત બીજો બલાત્કાર થયો આજે સુરતમાં, અને આ બલાત્કાર જે રીતે કરવામાં આવ્યો છે, દીકરી લોહી લુહાણ હાલતમાં મળી હતી, તેને હોસ્પિટલે લઈ જવામાં આવી રાતના સમયે, તેની સાથે કોઈ એનો મિત્ર હતો તેને પણ માર મારવામાં આવ્યો, તે મિત્ર ભાગીને ગામના લોકો પાસે મદદ માટે ગયો, અને દીકરીને જ્યારે જોઈ ત્યારે ખબર પડી કે દીકરી લોહી લુહાણ હાલતમાં હતી. અત્યારે તેને હોસ્પિટલે લઈ જવામાં આવી છે. અજાણ્યા લોકો દ્વારા એ સામૂહિક બલાત્કાર કરવામાં આવ્યો છે. પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે એ લોકો કોણ છે, જે રીતે વડોદરાની અંદર
આખો ઘટનાક્રમ થયો હતો તેવી જ રીતે સુરતની અંદર આવો ઘટનાક્રમ થઈ રહ્યો છે અને સુરત તો તમારું પોતાનું શહેર છે હર્ષભાઈ, તો અહીંયા આગળ જ્યારે દીકરી સાથે આ પ્રકારની ઘટના થઈ છે તો તમને કદાચ એવું લાગતું હશે કે અમારી પોલીસ પકડી લેશે, પરંતુ હર્ષભાઈ એવું ન થાય કે આરોપીને પોલીસ પકડી ન શકે, એ ગોતવાનું કામ પણ તમારી જ પોલીસનું છે અને એને સજા અપાવવાનું કામ પણ તમારી જ પોલીસનું છે. પહેલા ઈસુદાન ગઢવીને સાંભળીએ. એક જ લાઈનમાં હું ભાઈ શ્રી હર્ષભાઈ મુખ્યમંત્રી શ્રી અને આપણી બહેનોને કહેવા માંગુ છું કે હર્ષભાઈ જ્યારે નિવેદન કરે કે બહેનો ચિંતા ન કરતા, એ નિવેદન ઉપર વિશ્વાસ ન કરતા. તમે જુઓ, જ્યારે જ્યારે હર્ષસંઘવીએ નિવેદન કર્યું બીજા દિવસે ગેંગરેપની ઘટના બને, હર્ષસંઘવી નિવેદન કરે બીજા દિવસે ગેંગરેપની ઘટના બને, આ શું સૂચવે છે? એમના નિવેદન ફાંકા ફોજદારી હોય છે, કાંઈ કાર્યવાહી કરી નથી હોતી. એને ડીજીપી સાથે મિટિંગો કરવી પડે, રેન્જ આઈજી સાથે મિટિંગો કરવી પડે, સીપી સાથે, કલેક્ટરો સાથે મિટિંગો કરવી પડે, સીઆઈએસએફ જીઆઈએસએફના જવાનો પૂરતા ન હોય તો બાઉન્સરોની વ્યવસ્થા કરવી પડે. આ બધું કરવા વિના કોક કહી દે એટલે ભાગા પોતારી કરી દે. બહેનો એના વિશ્વાસે ગરબા રમવા જાય અને કોઈ બહેન ભીખાઈ જાય. એટલે એક જ વાત કહેવાની છે, તારા ચોર ઉપર બહેનો વિશ્વાસ કરજો, પણ હર્ષસંઘવીના ભાગા પોતારી વાળા નિવેદન ઉપર વિશ્વાસ ન કરતા. હર્ષભાઈ, તમે જ કહ્યું હતું કે આખી રાત ગરબા રમો, આખી રાત તમને કોઈ રોકશે નહીં, પરંતુ 12 વાગ્યા સુધીનું જાહેરનામું હતું, છતાં ગરબા આખી રાત થયા ત્યારે ગેનીબેન ઠાકોર હતા જેને અવાજ ઉપાડ્યો હતો અને ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જો 12 વાગ્યાની જગ્યાએ આખી રાત ગરબા રમાશે તો દીકરીની સુરક્ષાનું શું? દીકરી જ્યારે રાતના ટાઈમે ઘરે જતી હશે, એકલી હશે, તો તેની સાથે કંઈ પણ થઈ શકે છે. અને તેવામાં તમે જ કહ્યું હતું કે આ ગરબા વિરોધી લોકો છે, નવરાત્રી વિરોધી લોકો છે, પરંતુ આ નવરાત્રી વિરોધી લોકોની કરતાં પણ સવાલ અહીંયા આગળ દીકરીઓની સુરક્ષાને લઈને ઊભો થઈ રહ્યો છે. હવે ગેનીબેન ઠાકોરે પણ તમારા રાજીનામાની માંગ ઉપાડી દીધી છે. ગેનીબેને કહ્યું છે કે હર્ષસંઘવી રાજીનામું આપે, કારણ કે ગૃહમંત્રી તરીકે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. ગેનીબેન ઠાકોરને સાંભળીએ. છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે, ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરાબર છે. સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરાબર હતું, એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી. બલાત્કારના મુદ્દે રાજનીતિ સતત થઈ રહી છે અને રાજનીતિ એટલે પણ થઈ રહી છે કારણ કે જે રીતે ઘટનાક્રમો થઈ રહ્યા છે, છેલ્લા 1 મહિનાની અંદર 6 થી વધારે બલાત્કાર ગુજરાતની અંદર થયા છે. એ હદે કે સુરતના માંડવીમાં તો પ્રિન્સિપલે 50 થી વધારે છોકરીઓનું શોષણ કર્યું હતું તેવા પણ ઘટનાક્રમો સાથે આવ્યા છે. હર્ષસંઘવી પોતાની પીઠ થપથપાવે છે કે જોવો મારી પોલીસે કેવી તાટિયાતોડ સર્વિસ કરી, પરંતુ આ સર્વિસ કરતાં સૌથી મહત્વની વાત છે કે કેસ એવો લાકડા ટાઈટ હોવો જોઈએ કે જેના કારણે એ આરોપીઓ જે છે તે આરોપીઓ છૂટી ન જાય, તેના જે એવિડન્સ છે તે એવિડન્સ પણ એ પ્રકારના હોવા જોઈએ કે આરોપીઓને કોર્ટની અંદર ફાંસીથી નીચે કોઈ સજા જ ન થાય. પરંતુ હર્ષભાઈ, જે રીતે તમે તમારી પીઠ થપથપાવો છો તેવી જ રીતે દરેક કેસની અંદર પણ એવી ચાર્જશીટ કરવામાં આવે કે જેમાં આરોપીઓ ફાંસીના માચડા સુધી પહોંચે, પછી એ માચડો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટેનો હોય કે પછી સામાન્ય આરોપી માટેનો હોય, પણ એ માચડો જો બલાત્કારીનો છે તો એને સજા ચોક્કસથી થવી જોઈએ. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.